नमस्कार बाळको, आजनो आपणो विषय छे कम्प्यूटर परिचय धोरण चार। तो बाळको, आपणे पार्ट बे मां शीखी गया के कम्प्यूटर ना मुख्य कार्य। तो कम्प्यूटर ना मुख्य त्रण कार्यो छे, इनपुट, प्रोसेसिंग अने आउटपुट। तो एना भागो पण आपणे वेचे बराबर के इनपुट में शू आवशे, प्रोसेसिंग में क्या साधन आवशे, अने आउटपुट में क्या साधनों आवशे। तो कम्प्यूटर ना दरेक भाग ने आपणे ए रीते वेचवेला हता। तो इनपुट में कीबोर्ड अने माउस, प्रोसेसिंग में सीपीयू, आउटपुट में मॉनिटर अने प्रिंटर। तो बाळको, कम्प्यूटर ना मुख्य त्रण कार्य હવે આપણે શીખીશું કે આ જે આપણા કમ્પ્યુટરના ભાગો છે એમાં આપણે હાર્ડવેર અને સોફ્ટવેરની મદદથી કમ્પ્યુટર કાર્યો કરે છે। તો આપણે જોવાનું કે હાર્ડવેર કોને કહેવાય અને સોફ્ટવેર કોને કહેવાય। તો હાર્ડવેર, તો જો કમ્પ્યુટરના જે ભાગને તમે જોઈ શકો તથા સ્પર્શી શકો તેને હાર્ડવેર કહેવાય। હાર્ડવેર એટલે કે શું? આપણે તેને નજીકથી જોઈ પણ શકીએ, સ્પર્શી પણ શકીએ કે આવું દેખાય છે, એનો આકાર આવો છે, બરાબર। તો આપણે એને જેને સ્પર્શી શકીએ, જોઈ શકીએ, એને શું કહેવાય? હાર્ડવેર। તો હાર્ડવેરમાં શું શું આવશે? કમ્પ્યુટરના ભાગો, કીબોર્ડ, માઉસ, મોનિટર, પ્રિન્ટર તથા સીપી બોક્સ। તો હવે સોફ્ટવેર કોને કહેવાય? કાર્ય કરવા માટે કમ્પ્યુટરને જે સૂચનાઓની જરૂર પડે છે તેને શું કહેવાય? સોફ્ટવેર, એટલે કે એક પ્રોગ્રામ। શું આવે? એ પ્રોગ્રામ। તો સોફ્ટવેર તમે જોઈ કે સ્પર્શી શકતા નથી। આપણે ચિત્ર દોર્યું છે, આપણે મોનિટરની સ્ક્રીન ઉપર માઉસ વડે શું દોર્યું? ચિત્ર દોર્યું। તો ચિત્ર આપણે ફક્ત મોનિટરની સ્ક્રીન ઉપર જ જોઈ શકીએ છીએ, બરાબર। આપણે એને બહાર કાઢીને જોઈ શકીએ છીએ કે આનો આકાર આવો છે, આનો કલર આવો છે, બરાબર। તો આપણે એને ફક્ત મોનિટરની સ્ક્રીન ઉપર જોઈ શકીએ, એને સ્પર્શી શકતા નથી। તો એને શું કહેવાય? સોફ્ટવેર। શું કહેવાય? સોફ્ટવેર। તો બે વ્યાખ્યાઓ આપણે અલગ કેવી રીતે પાડવાની? હાર્ડવેર, તો આપણે એને જોઈ પણ શકીએ અને સ્પર્શી પણ શકીએ, અને સોફ્ટવેર કે જેને આપણે જોઈ કે સ્પર્શી શકતા નથી। હવે ત્રીજું છે ઓપરેટિંગ સિસ્ટમ। તો કમ્પ્યુટરને ચલાવવા માટે શેની જરૂર પડશે? ઓપરેટિંગ સિસ્ટમ। તો ચલો આપણે જોઈએ કે જે સોફ્ટવેરને કમ્પ્યુટરને ચલાવે છે, કમ્પ્યુટરને ચલાવવા માટે શેની જરૂર પડે? સોફ્ટવેરની, તેને શું કહેવાય? ઓપરેટિંગ સિસ્ટમ। તો જો હાવ સરળ છે, સોફ્ટવેર કમ્પ્યુટરને ચલાવે છે તેને શું કહેવાય? ઓપરેટિંગ સિસ્ટમ। કમ્પ્યુટર બનાવતી વખતે જ તેમાં કેટલીક સૂચનાઓ કાયમ માટે મૂકવામાં આવી હોય છે। જ્યારે તમે કમ્પ્યુટર ચાલુ કરો ત્યારે આ સોફ્ટવેર કમ્પ્યુટરને બધા કાર્યો કરવામાં મદદરૂપ થાય છે। આમ આ સોફ્ટવેર કમ્પ્યુટરને ચલાવવામાં મદદ કરે છે, આથી તેને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે। તો કમ્પ્યુટરને ચલાવવા માટે શેની જરૂર પડે? સોફ્ટવેરની, કે જેવું આપણે કમ્પ્યુટર ચાલુ કરીએ એટલે કે કમ્પ્યુટરને બધા કાર્યો કરવામાં મદદરૂપ થાય છે, તો આથી તેને શું કહેવાય? ઓપરેટિંગ સિસ્ટમ। તો આપણું કમ્પ્યુટર શેના દ્વારા ચાલે છે? ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા, બરાબર।
એને ચાલુ કરવા માટે, એને કમ્પ્યુટરને બધા કાર્યો કરવા માટે એને ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે છે. આગળ વિન્ડોઝ, તો વિન્ડો કોને કહેવાય? મોટાભાગના કમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ વિન્ડોઝ નામે પ્રસિદ્ધ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. તો અત્યારે આપણે જોઈએ છીએ કે બધા જ કમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ વિન્ડોઝ નામે પ્રસિદ્ધ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. કઈ વિન્ડોઝનો? માઇક્રોસોફ્ટ. તો આપણે કમ્પ્યુટર ચાલુ કરી હશે ને જોઈ પણ હશે કે જેવું કમ્પ્યુટર ચાલુ થાય એવું લખેલું પણ આવતું હશે કે માઇક્રોસોફ્ટ. તો વિન્ડોઝ એટલે કે મોટાભાગના કમ્પ્યુટરમાં સકળ વિન્ડોઝ હોય છે. માઇક્રોસોફ્ટ નામે પ્રસિદ્ધ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે, તે વિન્ડોઝ તરીકે જાણીતી છે. તો માઇક્રોસોફ્ટ એ શું છે? વિન્ડોઝ છે. શું છે? વિન્ડોઝ. હવે જોઈએ બાળકો, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ. તો મોટાભાગના કમ્પ્યુટર માઇક્રોસોફ્ટ વિન્ડો નામની ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ચાલે છે. તો મોટાભાગના કમ્પ્યુટર શેના દ્વારા ચાલે છે? માઇક્રોસોફ્ટ વિન્ડોઝ નામની ઓપરેટિંગ સિસ્ટમ, જે વિન્ડોઝ તરીકે જાણીતી છે. વિન્ડોઝ એ એક અત્યંત સરળ ઓપરેટિંગ સિસ્ટમ છે. એ વિન્ડોઝ કેવી છે? માઇક્રોસોફ્ટ એ અત્યંત સરળ, ચલાવવામાં આપણને બહુ જ સહેલી પડે, જેમાં કમ્પ્યુટરમાં ઉપયોગ માટે તમારે કોઈ કમાન્ડ યાદ રાખવા પડતા નથી. આપણે જોઈએ છીએ ને કે કમ્પ્યુટર ચાલુ થાય તો આપણે કોઈ કમાન્ડ યાદ રાખવા પડે છે? ના. કમ્પ્યુટર ચાલુ થાય તો આપણે એમાં નોટપેડ જોઈતું હોય, નોટપેડ ચાલુ કરવી છે તો આપણે નોટપેડના આઇકન પર ક્લિક આપો તો નોટપેડ ચાલુ થઈ જાય. એ પણ કેટલું સરળ છે, એનું ચિત્ર પણ એટલું રીતે સરળ રીતે આપેલું હોય છે. પેઇન્ટનું તો પેઇન્ટ જેવું ચિત્ર હોય તો આપણને તરત ખબર પડે કે આ પેઇન્ટ છે, આ નોટપેડ છે. એવી રીતે તમારે બસ કમ્પ્યુટરના સ્ક્રીન પરના જે નાના ચિત્ર અથવા કમાન્ડ અથવા ટૂલ પર ક્લિક કરવાનું કહે છે. કોઈ બીજું વધારાનું માગે છે આપણી જોડે? ના. નોટપેડ જોઈતી હોય, આપણે નોટપેડ ચાલુ કરવી હોય તો નોટપેડના ટૂલ ઉપર ક્લિક કરો, પેઇન્ટ કરવું હોય તો પેઇન્ટના ટૂલ ઉપર ક્લિક કરો. એવી રીતે કંઈ પણ આપણે જરૂર હોય એની પર આપણે ફક્ત ક્લિક કરવાની હોય છે. તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ આટલી જાણીતી કેમ બની? તેની કેટલીક આગવી લાક્ષણિકતાઓ જોઈએ. તેમાં પહેલું છે, વિન્ડોઝ સ્ક્રીન પર દરેક પ્રોગ્રામ એક અલગ વિન્ડોમાં ખુલે છે. તો આપણે જોયું કે આપણે નોટપેડની જરૂર છે તો નોટપેડ એક અલગ વિન્ડોમાં જ ખુલે છે ને? નોટપેડ, પેન્ટ બધું ભેગું ખુલે છે? ના. તો દરેક પ્રોગ્રામ અલગ વિન્ડોમાં ખુલે છે. નોટપેડ હોય, પેન્ટ હોય, વર્ડ હોય, બરાબર. એવી રીતે દરેક વિન્ડો અલગમાં ખુલે છે, અલગ અલગ વિન્ડોમાં ખુલે છે. આથી તેનું નામ વિન્ડોઝ છે. એટલે એનું નામ શું પાડ્યું? વિન્ડોઝ. કારણ કે દરેક પ્રોગ્રામ અલગ અલગ વિન્ડોમાં ખુલે છે. એક સાથે તમે ઘણા પ્રોગ્રામમાં કામ કરી શકો છો. તો આપણે જોઈએ, આપણે ABCD લખી, હવે આપણે પેઇન્ટ કરવું છે તો આપણે પેઇન્ટ ખોલીને પેઇન્ટ પણ કરી શકીએ. તમે એ પણ કર્યું હશે કે આપણે, કોઈક બાળકો હોય છે એવા કે ABCD શીખતા શીખતા કેમ પહોંચી જાય પેઇન્ટમાં, તો આપણે એકસાથે ઘણા બધા કામ કરી શકો છો ને. એવી રીતે તો તમે ઘણા બધા પ્રોગ્રામમાં કામ કરી શકો છો. બીજું જોઈએ કે વિન્ડોઝ કામ કરવા માટે તમારે વિવિધ કમાન્ડ
યાદ રાખવા પડતા નથી. વિન્ડો પર તમારે નાના ચિત્ર કે કમાન્ડ કે ટૂલ પર બસ ક્લિક કરવાનું હોય છે. જો હાલ આપણે સમજાવી ને કે કોઈ કમાન્ડ યાદ રાખવાનો નહીં, અમુક હોય કે આ બટન દબાવીએ ત્યારે આ થાય, એવી રીતના કમાન્ડ કોઈ યાદ રાખવાનો હોતો નથી. ફક્ત જે વિન્ડોઝ ખોલવી છે એને આપણે એ ચિત્ર કે કમાન્ડ ઉપર આપણે શું કરવાની છે, ફક્ત ક્લિક. જેવી ક્લિક કરો એવું આપણું વિન્ડોઝ ખોલી જાય. વારંવાર ઉપયોગમાં લેવાતા કમાન્ડ કે ટૂલ તમને વિન્ડો પર આઇકન બટન તરીકે જોવા મળે છે. તો આપણે જેવી કમ્પ્યુટર આપણે ચાલુ કરીએ અને એની મુખ્ય સ્ક્રીન ઉપર જે તમને નાના નાના ચિત્ર જોવા મળે છે, નાના નાના જે ચિત્ર જોવા મળે છે એને શું કહેવાય, આઇકન બટન. શું કહેવાય, આઇકન બટન. તો આપણે જોઈએ કે આઇકન બટન કોને કહેવાય. તો જો બાળકો, આપણે આ કમ્પ્યુટરની મુખ્ય સ્ક્રીન છે એની ઉપર આપણને જો તમને એ નાના નાના ચિત્ર જોવા મળે છે અલગ અલગ ટૂલ્સના, તો એ શું છે, આઇકન. શું છે, આઇકન બટન, કે જે તમને કોઈ પણ પ્રોગ્રામ ખોલવામાં મદદરૂપ થાય છે. આઇકન શું કરે છે, આપણને પેન્ટ, નોટપેડ એવા કોઈ પણ પ્રોગ્રામ આપણે ખોલવો હોય તો આપણે એમ તે આપણને તેમાં મદદરૂપ થાય છે. તો બાળકો, આજે આપણે આટલું શીખીશું. આવતા વિડીયોમાં વિન્ડો શરૂ કરતા આપણે શીખીશું.